વાત કરવી છે સૌરાષ્ટ્રના રાજકારણની કે જ્યાં અલગ જ નેરેટિવ સેટ થવા લાગ્યા છે અને અલગ જ રીતે ભારતીય જનતા પાર્ટી પર એક દબાણ સર્જાતું થયું છે. આ દબાણના કારણે જ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કમલમ ખાતે સૌરાષ્ટ્ર છોડી અને તુરંત સભાઓ બાદ મીટિંગ બોલાવી અને લોકો સાથે વાત કરવી પડી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓને સમજાવવા પડ્યા કે જરા પણ ગફલતમાં રહેશો નહીં, આપણા હાથમાં સૌરાષ્ટ્ર આવી જશે તેવા જરા પણ તમને અણસાર દેખાતા હોય તો તે બાબતને જરા પણ તમે લાઈટ ના લેશો. શા માટે આવી વાત થઈ અને શા માટે આપણે આજે આ વિડીયો કરી રહ્યા છીએ તેની આપણે ચર્ચા કરશું. નમસ્કાર, હું છું તુષાર બસિયા, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં દરરોજ નવા સમીકરણો સેટ થઈ રહ્યા છે, નવા નેરેટિવ્સ નેતાઓ આપી રહ્યા છે. આમ પણ સામાન્ય રીતે ચૂંટણીની શરૂઆતથી આપણે ન સમજી શકીએ કે કઈ પાર્ટીની વધારે બેઠકો આવશે કે કઈ પાર્ટીની ઓછી બેઠકો આવશે. આમ તો ગુજરાતનું રાજકારણ જે પ્રકારે ચાલે છે અને જે પ્રકારનું રાજકારણનો ઇતિહાસ રહ્યો છે તેના આધારે એક ચોક્કસ પક્ષ ભારતીય જનતા પાર્ટી તરફનું વલણની વાતો આપણે સાંભળતા રહીએ છીએ અને અહેવાલો વાંચતા રહીએ છીએ. પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે જેટલું લોકો સહેલાઈથી વાત કરે છે તેટલી સરકાર બનાવવાની સરળતા રહેતી નથી. કારણ કે અગાઉ પણ આપણે વિડીયોમાં વાત કરી ચૂક્યા છીએ કે સૌરાષ્ટ્રનું જે વાતાવરણ છે તે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ડરાવી રહ્યું છે, ભલે આ ડર તેઓ સ્પષ્ટ રીતે વ્યક્ત ના કરતા હોય. કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધોરાજી, જામકંડોરણા, રાજકોટ, દેવભૂમિ દ્વારકા આવી પ્રકારની સભાઓ રાજુલાની પણ સભા કાલે કરી. મતલબ કે પ્રધાનમંત્રીનું જે સભાનું જે શરૂઆત છે અને સભાની જે એમની જે ગતિ છે તેના આધારે આપણે સમજી શકીએ છીએ કે આ વિધાનસભા બેઠકો જે સૌરાષ્ટ્રના વિસ્તારમાં આવે છે ત્યાં ભાજપને ક્યાંક ને ક્યાંક એક આંતરિક રીતે ડર સતાવે છે, ભય સતાવે છે. ત્યારે આ બાબતની સાથે સાથે જ હવે પ્રધાનમંત્રી મોદીને સહયોગમાં અમિત શાહ પણ આવી ગયા છે અને અમિત શાહ પણ સૌરાષ્ટ્રના પ્રવાસો ખેડવા લાગ્યા છે. ગઈકાલે જ પ્રધાનમંત્રીની ધોરાજી અને રાજુલાની સભામાં જે પ્રમાણે પબ્લિકની આશા હતી તે પ્રમાણેનું પબ્લિક જોવા ના મળતા પ્રધાનમંત્રી સીધા જ રાજભવન જવાને બદલે કમલમ ખાતે ગાંધીનગર તેમના કાર્યાલયમાં પહોંચ્યા અને તાત્કાલિક પણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં સિનિયર નેતાઓને પણ હાજર રાખવામાં આવ્યા હતા. નેતાઓને સ્પષ્ટ સૂચના આપી દેવાના અહેવાલો આપણે અહેવાલો વાંચ્યા છે કે તમે આ બાબતે ગફલતમાં ન રહેતા કે સૌરાષ્ટ્રનું વાતાવરણ આપણી ફેવરમાં છે, કારણ કે ક્યાંક ને ક્યાંક મને ક્ષતિ જણાય છે તમારી તૈયારીઓ. ત્યારે આજે અમિત શાહનો જે કાર્યક્રમ ખંભાળિયા ખાતે થયો હતો, ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાની એક વિધાનસભા બેઠક છે અને ખંભાળિયા ખાતે આજે અમિત શાહ કે જેઓ દેશના ગૃહમંત્રી છે તેમની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયા બેઠકને એટલે પણ લાઇટમાં ભારતીય જનતા પાર્ટી ના લઈ શકે કારણ કે આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના મુરુબેરા ચૂંટણી લડે છે તો કોંગ્રેસના વિક્રમ માડમ ચૂંટણી લડે છે. સ્થાનિક કક્ષાએ બંને નેતાઓ આહીર સમાજના દિગ્ગજ નેતૃત્વ ધરાવતા નેતાઓ છે, એક કોંગ્રેસનો ચહેરો છે, એક ભારતીય જનતા પાર્ટીનો ચહેરો છે. પણ આ બંનેની વચ્ચે એક ત્રીજું નામ ઉમેરાય છે કે જે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરવામાં આવ્યા છે, ઈશુદાન ગઢવીને. ઈશુદાનનું નામ જાહેર થતા અને ખંભાળિયા બેઠક પરથી તેઓ ચૂંટણી લડશે તેવું કહેતા જાણે આ બેઠકને એક રાજકીય કેન્દ્ર તરીકે ભારતીય જનતા પાર્ટી જોવા લાગ્યું છે. પણ આજે જે અમિત શાહે સભા કરી ત્યાં ક્યાંક ને ક્યાંક પબ્લિક ઓછી જોવા મળી અને આ પબ્લિકમાં જે ખુરશીઓ ખાલી જોવા મળે તેમની સભામાં તેવું ભારતીય જનતા પાર્ટી નહોતી ઈચ્છતી. માટે આસપાસના શૈક્ષણિક સંસ્થાનોને આદેશ ફરમાનની ભાષામાં કહેવાયું કે તમારે ત્યાંથી વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને આ સભામાં મોકલવા પડશે અને એવું જ થયું. પરંતુ એક ઘટના એવી બની કે જે અમને અહેવાલો મળે છે તે પ્રમાણે કે એક પત્રકારે શરૂઆત કરી આ પ્રકારે જે વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ હાજર હતા તેમને પૂછવાની કે તમે આ સભામાં કેવી રીતે આવ્યા, તમારી શું રાજકીય તમારી પ્રતિક્રિયાઓ રહેશે, ચૂંટણીનું માહોલ કેવો છે. આ બાબતના સવાલોથી વિદ્યાર્થીઓ ડરી અને ભાગ્યા. આમાં એક નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ જે હતી તે પણ બહાર સભા સ્થળ છોડી અને જવા લાગી. ત્યારે જ ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ તેમને રોકવા માટે આજીજી કરવી પડી અને તેમને ફરી સભા મંડપમાં મોકલવા પડ્યા કારણ કે ખુરશીઓ ખાલી દેખાતી હતી. તમે આ દ્રશ્ય જોઈ રહ્યા છો જે વિડીયો પાછળ ચાલે છે તેમાં પણ તમને ખબર છે કે કઈ પ્રકારે ખુરશીઓ ખાલી દેખાઈ રહી છે. તેના કારણે ભારતીય જનતા પાર્ટીને ભય લાગે તે સ્વાભાવિક છે, ભલે આ ડરનો તેઓ જાહેરમાં એકરાર ના કરે અને સ્વાભાવિકપણે તેઓ સ્વીકારશે પણ નહીં. પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે સૌરાષ્ટ્રના કપરા ચટાણ હોય આ ચૂંટણીમાં તેવું સાબિત થાય છે. વળી ખંભાળિયાની તો પર્ટિક્યુલર જો વાત કરીએ તો ખંભાળિયામાં જે આજે અમિત શાહની સભાની અંદર લોકોની પાંખી હાજરી રહી અને અંદાજ કરતાં પણ ખૂબ ઓછું પબ્લિક હાજર રહ્યું અને શૈક્ષણિક સંસ્થાનોના જે વિદ્યાર્થીઓને લાવવા પડ્યા ત્યારે એક પત્રકાર મિત્ર જણાવે છે કે આ સભાની અંદર રહેલા કેટલાક લોકો તો એવું જણાવતા હતા કે અમે આમ આદમી પાર્ટીના કાર્યકરો છીએ અથવા તો અમે આમ આદમી પાર્ટીને
चाहिए छे। मतलब आऊ विधानसभाना जेरे माहौल होय चूंटणीनो त्यारे थतुं होय छे के पब्लिक एकत्रित करवानी होय एटले पब्लिक तो आवे छे, पण कोंग्रेसमां पण लोको जता होय छे सभामां, भाजपमां जाय अने आम आदमी पार्टीनी सभामां पण जाय। पण आ जे सभानी अंदर एकत्रित थती मेदनी छे, आ जन मेदनीने मतमां कन्वर्ट करवी खूब अघरी होय छे। ત્યારે જોવું રહ્યું કે આ બાબતમાં આમ આદમી સફળ થાય છે, કોંગ્રેસ સફળ થાય છે, કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સફળ થાય છે। પણ એક વસ્તુ તો ચોક્કસ આપણે કહી શકીએ કે સૌરાષ્ટ્ર પર ભારતીય જનતા પાર્ટીનું ફોકસ વધી જશે, અને હવે આગામી દિવસોમાં પૂરેપૂરો કાફલો સૌરાષ્ટ્ર પર ધ્યાન આપે તો પણ નવાઈ નહીં, કારણ કે તેમને ભય પેસી ગયો છે। આ જ રીતે આપણે અન્ય રાજકીય ચર્ચાઓ, અન્ય મુદ્દાઓ, અન્ય વિધાનસભા બેઠકોની ચર્ચાઓ આપણી સાથે શેર કરતા રહીએ છીએ, માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા આવતા દરેક અપડેટ તમારા સુધી પહોંચી શકે। ધન્યવાદ।